What's up everyone? I hope you all doing good. I'm your host, your dost, KU Lalani. Welcome to my YouTube channel. આજનો આપણો વિડિયો છે એક સ્ટોક પીક વિશે કે મેં એક સ્ટોકનું રિસર્ચ કરેલું છે જે હું તમારા સાથે આજે શેર કરવા માગું છું કે એ સ્ટોકનું ફ્યુચર કેવું છે અને આપણે એમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે નહીં. સો આપણે વિડિયો ચાલુ કરતા પહેલાં જે પણ મિત્રોએ આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ હું રિક્વેસ્ટ કરું છું કે આપણી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક પણ આપો. તો ચાલો જાણીએ આપણે ઈ સ્ટોક વિશે. હવે જે આપણે આપણો ઓલવેઝ જી ચેનલનો મેઇન ગોલ છે પેસિવ ઇન્કમ એન્ડ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, તો આપણે છે ને ફ્યુચરનું વિચારવાનું છે. 10 વર્ષ પછી કે 15 વર્ષ પછી ગમે એ કંપની શું ઇનોવેશન એની પ્રોડક્ટમાં લઈ આવશે કે કઈ રીતે એનું રેવન્યુ નેક્સ્ટ 5 થી 10 વર્ષમાં કેટલા ગણું થશે, બરાબર એ જ આપણે જોવાનું છે. એટલે આપણે બહુ ટેકનિકલ એનાલિસિસ કરવાની જરૂર નથી કોઈ પણ કંપનીની. શું કામ કે આપણે શોર્ટ ટર્મ માટે ઇન્વેસ્ટ કરતા નથી, બરાબર છે. અને એક બીજી વસ્તુ કે અત્યારે ઇન્ડિયાનું જે યંગ પોપ્યુલેશન છે રાઈટ, એ બહુ ગ્રો થાય છે, બરાબર છે. અને બીજી વસ્તુ કે ફૂડ, કે આપણે ગુજરાતી ખાસ એમાં ફૂડ, આપણે છે ને ફૂડમાં પૈસા નાખવા બહુ ગમે, બરાબર છે. સ્ટ્રીટ ફૂડ છે, જે નવી નવી ચેનો આવે છે યુએસની, પીઝા હટ, ડોમિનોઝ, એમાં માણસો ખૂબ જ પૈસા સ્પેન્ડ કરે છે રાઈટ. તો હવે આપણે ખબર છે કે તમે જોયું હશે કે લાસ્ટ 10 વર્ષમાં કે ફૂડમાં આપણો જે એવરેજ હાઉસહોલ્ડનું જે સ્પેન્ડિંગ ગણીને તો ઇન્ડિયાનું ઘણું બધું વધવા માંડ્યું છે રાઈટ. પહેલાં આપણે એટલા બારે ખાવા ન જતા, અત્યારે તો કેવું કોઈક મહેમાન આવે તો આપણે એને બારે જ લઈ જાય છે. એટલે આપણું સ્પેન્ડિંગ બહારના ફૂડ રેસ્ટોરન્ટ ફૂડમાં વધતું ગયું છે. અને હવે તમે માર્ક કર્યું હશે, આપણે જે વાત કરતા કે આપણો એક સ્ટોક છે, આપણે ક્યાંક આજુબાજુમાં જ ક્યાંક છુપાયેલો છે, આપણે એવા સ્ટોક ગોતવાના છે, તો આ સ્ટોક એમાંનો જ એક સ્ટોક છે, બરાબર છે. હવે છેલ્લા 10-15 વર્ષથી બહારની જે ફોરેન કંપની છે, કે આ ડોમિનોઝ પીઝા છે, પીઝા હટ છે, ડંકિન છે, ટાકો બેલ છે, બધી ઇન્ડિયામાં આવી રહી છે, બરાબર છે. અને અત્યારે એમનો ટાર્ગેટ છે મોટા મોટા સિટી, બરાબર. પણ હવે ફ્યુચર જેમ એ લોકો આપણે ઇન્ડિયન માર્કેટનું નોલેજ ગેઇન કરતા જશે એમ ધીમે ધીમે એ લોકો નાના નાના સેન્ટરમાં પણ એના સ્ટોર ઓપન કરી રહ્યા છે. તો હવે આપણે આ બધા સ્ટોક ખબર જ છે રાઈટ કે લેવા જેવા છે, પણ હવે આ જે કંપની આપણે જે રિસર્ચ કરી રહ્યા છીએ, જે મેં રિસર્ચ કર્યું છે, બહુ સરસ મજાની કંપની છે. અને ખાસ કેટલા મિત્રોને ખબર પણ હશે અને કેટલાને નહીં પણ ખબર હોય કે કેટલી કંપની પોપ્યુલર ન હોય. હવે આમાં કેવું હોય કે જ્યારે મલ્ટીનેશનલ કંપની જે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં હોય કે જે ઇન્ડિયામાં આવતી હોય ફોરેન કન્ટ્રીમાંથી, ત્યારે એ લોકો ડિરેક્ટ પોતાના સ્ટોર ઓપન ન કરે, તો એ શું કરે, વચારે કે જે ઇન્ડિયાનું જે સારું એવું કોર્પોરેશન હોય ને એને બધું એનું જે ડિસ્ટ્રીબ્યુશનનું કે સ્ટોર ઓપન કરવાનું કે ડેઈલીનો ઓપરેશન એ બધું એ કંપનીને આપી દે. શું કામ કે એને માર્કેટની ખબર નથી, એ લોકો બીજા માર્કેટમાંથી બીજી કન્ટ્રીમાં આવે છે રાઈટ. તો એને બધું કન્ટ્રીની શું રોલ્સ છે, રેગ્યુલેશન છે, ઓપરેશન શું છે, એમ્પ્લોયમેન્ટ કઈ રીતે હાયર કરવાનું, ક્યાંથી આવી, બધી કાંઈ પણ એને નોલેજ નથી. તો એ લોકો એવું રિસ્ક ન લે કે ખુદ હેન્ડલ કરે, તો એના માટે એક બીજી કંપની હાયર કરે અને એને બધી ઓપરેશન દઈ દે, બરાબર. તો આ કંપની જે હું વાત કરું છું, એ કંપનીનું નામ છે, આ કંપનીનું નામ છે જ્યુબિલન્ટ ફૂડ નેટવર્ક. હવે એના પાસે અત્યારે બે સારી એવી બ્રાન્ડ છે, એક તો ડોમિનોઝ અને બીજું રિસેન્ટલી એ લોકોએ કર્યું છે ડંકિન ડોનટ, કે જેને એ લોકો પાસે આખા ઇન્ડિયા લેવલનું ડેવલપમેન્ટ કરવાનો પ્રોજેક્ટ છે. હવે તમે વિચાર કરો સાહેબ કે આ જ્યુબિલન્ટ ફૂડ પાસે ડોમિનોઝ જેટલા પણ ડોમિનોઝ છે ને બેઝિકલી ઇન્ડિયામાં એ લોકો ઓન કરે છે, ઓપરેટ કરે છે, બરાબર છે. સેમ થિંગ ડંકિન ડોનટ કરીને એક યુએસની કંપની છે કે જે કોફી ને ડોનટ્સ ને એનો ફાસ્ટ ફૂડ ઓપરેટ કરે છે, એનો પણ કોન્ટ્રાક્ટ આ લોકો પાસે છે. તો ચાલો આપણે જોઈએ એનું ઇન ડિટેલ જે પ્રેઝન્ટેશન હોય છે, આપણે લાસ્ટ વિડીયોમાં પણ વાત કરેલી છે, જ્યારે કોઈ પણ કંપની આપણે રિસર્ચ કરતા હોય તો એનું કોર્પોરેટ પ્રેઝન્ટેશન શું છે એ ટીલેમાં બધું લખ્યું હોય કે કેટલા સ્ટોર છે, શું છે, એનું ફાઇનાન્સ શું છે, બધું. તો એના વિશે જઈએ. હવે તમે અહીંયા જોઈ રહ્યા છો કે મેં છે ને આ જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સની વેબસાઇટ ઓપન કરેલી છે. હવે એમાં આપણે તમે ઇન્વેસ્ટર રિલેશનશીપ કરીને એક એનું ઓપ્શન આપેલો છે, એમાં આપણે જશું
હવે ઈ ઓપ્શનમાં આપણે જોશું તેમાં બધું એનો ડિફરન્ટ ડિફરન્ટ માહિતી આપેલી છે રાઈટ અને એમાં અહીંયા આપણે ઓપન કરશું રિપોર્ટ એન્ડ પ્રેઝન્ટેશન એટલે અહીંયા તમે જોશો કે એક આપણે એન્યુઅલ રિપોર્ટ 2019-2020 નો છે ઈ એક મેં ઓપન કરેલો છે બીજા ટેબમાં અને એનું જે જૂન 2018નું જે પ્રેઝન્ટેશન છે એ આપણે સાથે મળીને જોશું બરાબર છે તો હવે જોયું આ પ્રેઝન્ટેશન રાઈટ એમાં શું કહે છે ઓકે હવે પેલો જે લોકોને અહીંયા તમે જોયું એનું કીધું છે રાઈટ કે ફૂડ સર્વિસ માર્કેટ ઇન ઇન્ડિયા ઇન્ડિયાની ફૂડ માર્કેટ છે ને એના વિશે એ લોકો ડિસ્કસ કરે છે 2006માં 3,000 બિલિયનની હતી અને 2021માં ઓલમોસ્ટ 5,000 બિલિયનની થઈ છે તો ગ્રોથ આ સેક્ટરમાં બહુ સારો જોવા મળ્યો છે છેલ્લા 5-6 વર્ષથી હવે ખાસ એમાં જોયું છે કે QSR ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ કે જે ફટાફટ 5-10 મિનિટમાં ફૂડ બનાવી દે અને તમને સર્વ કરે બરાબર છે હવે એનો પણ તમે ગ્રોથ જોવો એનો સૌથી જાજામાં જાજો ગ્રોથ થયો છે 2016માં 924 બિલિયન હતો અને 2021માં 2,000 બિલિયન જેટલો થયો છે રાઈટ તો ઓલમોસ્ટ ડબલ થઈ ગયો ડબલથી પણ વધુ કહી શકીએ આપણે હવે અહીંયા આ એક છે ને બહુ સરસ મજાની વાત કીધી છે આ પ્રેઝન્ટેશનમાં હવે એમાં શું કીધું છે ફ્રીક્વન્સી ઓફ ઈટિંગ આઉટ બરાબર કે કેટલા હાઉસહોલ્ડ બારે મહિનામાં જમે છે અને કેટલું સ્પેન્ડ કરે છે એનું અહીંયા કમ્પેરિઝન કર્યું છે હવે આમાં જોશો અહીંયા લખ્યું છે ઈટિંગ આઉટ ફ્રીક્વન્સી પર મંથ કે જે સિંગાપોર અને હોંગકોંગમાં છે 28 ટાઈમ એટલે બહુ કહેવાય મહિનામાં માણસો 28 વાર તો બારે જમે છે સિંગાપોર અને હોંગકોંગમાં જ્યારે ઇન્ડિયામાં 4-5 વાર જ છે 4-5 ટાઈમ્સ એક મહિનામાં ઇન્ડિયામાં 4-5 વાર જ માણસો બારે જમે છે બરાબર છે હવે આ બાજુ તમે જોશો તો એમાં લખ્યું છે કે એ પર મંથમાં કેટલા ડોલરમાં સ્પેન્ડ કરે છે હવે તમે એમાં US નંબર 1 છે ઓલમોસ્ટ $1,800 સ્પેન્ડ કરે છે માણસો બરાબર છે ચાઇના બીજા નંબરે આવે છે બ્રાઝિલ ત્રીજા નંબરે આવે છે અને ઇન્ડિયામાં તો ખાલી $110 જ આખા મહિનામાં એવરેજ કર્યું છે એ લોકોએ તો આખા મહિનામાં ઇન્ડિયામાં $110 માણસો મહિનામાં બારે ફૂડ ખાવામાં વાપરે છે એટલે બહુ ઓછું કહેવાય ગ્રોથ આપણા પાસે બહુ સારો છે અને એક બીજી વસ્તુ સરસ કીધી છે આ સ્લાઇડમાં હવે તમે જોશો રાઈટ કે માણસો સારા સિટીમાં જવાનો રેશિયો પણ ઇન્ડિયામાં બહુ વધ્યો છે કોઈને ગામડા કે નાના સિટીમાં રહેવું નથી બધાને મોટા સિટીમાં જવું છે એ આ સ્લાઇડમાં એને કીધું છે અને બીજી એક વસ્તુ કીધી છે કે વર્કિંગ વુમન કે 25% વુમન એમ્પ્લોયડ ઇન સર્વિસ સેક્ટર બાય 2020 કે આપણી જે 25% મહિલાઓ છે એ જોબ કરવા માંડી છે એમ્પ્લોયડ થવાની છે કે થઈ ગઈ હશે બરાબર છે તો હવે વિચાર કરો ઘરમાં લેડીઝે જોબ કરતી હોય અને જેન્ટ્સે જોબ કરતો હોય તો ખાવાનું ક્યાંથી આવે ફરજિયાત એના પાસે બારે જવું જ પડે જો દરરોજ ન જાય પણ જે મહિનામાં જે આપણે કીધું અત્યારે 4-5 વાર જ જાય છે માણસો તો એ રેટ છે ફ્યુચરમાં વધશે શું કામ કે જેમ જેમ વુમન વર્કફોર્સ વધતો જશે એમ એમ એ નંબર પણ આગળ વધતો જશે નેક્સ્ટ 10-15 યર્સમાં બરાબર છે અને બીજી આ વસ્તુ કીધું છે કે 50% પોપ્યુલર યંગર ધેન 28 યર્સ એવી બહુ સારું છે એ બધી જે પોપ્યુલેશન છે આપણું યંગસ્ટર એ બધા જોબ કરશે અને એમની પણ જે આપણે આમાં કીધું છે કે 25% લેડીઝ જોબ કરશે તો બધા હોય નો કે નેક્સ્ટ જે 10-15 વર્ષ છે ઇન્ડિયા માટે બહુ ક્રિટિકલ છે બે હસબન્ડ વાઈફ જોબ કરવાના હશે અને એ દર છે એ વધવાનો છે એટલે માણસો બારે 100% જે અત્યારે જાય છે જમવા કે બારે સ્પેન્ડ કરવા ફૂડમાં એના કરતાં 2-3 ગણો વધવાનું જ છે નેક્સ્ટ 10-15 યર્સમાં
હવે આ સ્લાઇડમાં એને બતાવેલું છે કે રાઈટ કે જે ડોમિનોઝમાં એ લોકો નવી નવી રેસીપી એડ કરે છે, પીઝામાં ચેન્જ લાવે છે, એ લોકો ટ્રેકિંગની એપ ડેવલપ કરે છે કે જ્યાં તમને ખબર પડે કે પીઝા જ્યારે આપણે ઓનલાઈન ઉપર ઓર્ડર કરી તો કેટલી મિનિટમાં તૈયાર થઈ જાય, આપણે ટેક્સ્ટ મેસેજ આવશે, ઈમેલ આવશે. આ ખબર નહીં મને અત્યારે ડોમિનોઝ ઇન્ડિયામાં આ કરે છે કે નહીં, તો જો પ્લીઝ મને કોમેન્ટમાં બતાવશો કે આ ઓલરેડી યુ નો ઇમ્પ્લિમેન્ટ થઈ ગયેલું છે તો આપણે ખબર પડે, બરાબર છે. હવે અહીંયા બીજો એક જે ઓનલાઈન ઓર્ડરનું હતું રાઈટ, હવે એમાં તમે જોશો અહીંયા ગ્રોથ ઇન ડિલિવરી માર્કેટ, કે પહેલાં ઇન્ડિયામાં એટલું ડિલિવરી ન થતું. માણસો આપણે ઓલવેઝ પ્રિફર કરતા કે રેસ્ટોરન્ટમાં જઈ ડાઇન ઇન કરી અને જે એટમોસ્ફિયર છે એન્જોય કરી, બરાબર છે. પણ હવે ધીમે ધીમે એ ટ્રેન્ડ ચેન્જ થવા માંડ્યો છે. સેમ થિંગ અમેરિકામાં એવું જ છે, એવો ટ્રેન્ડ ઇન્ડિયામાં આવવા માંડ્યો છે. તો એમાં તમે જોશો કે મે 2016માં 0.02 મિલિયન ઓર્ડર આવ્યા હતા પર મંથના, એટલે કાંઈ ન કહેવાય, બરાબર છે. હવે મે 2018માં એક મહિનામાં તમે જોશો 12 મિલિયન ઓર્ડર આવવા માંડ્યા, આખા ઇન્ડિયાની વાત છે, બરાબર છે. તો હવે તમે જોવો તો એમાં ડિફરન્સ કેટલો બધો છે, એમાં લખ્યું છે 600 ટાઈમ્સ ગ્રોથ થયો છે 16 થી 18માં. હજી આપણા પાસે 21નો તો નંબર નથી, હું કામ કે પેન્ડેમિક આવ્યું એટલે જાજો ડિલિવરીનું બહુ વધી ગયું હોય છે, એટલે આમાં ડેફિનેટલી આ નંબરમાં પણ ઘણો એવો ગ્રોથ જોવા મળ્યો હશે 21ની સાલમાં. હવે અહીંયા કીધું છે એને કે લાર્જેસ્ટ QSR ઇન ટર્મ ઓફ રેવન્યુ એન્ડ ફૂડ, આ જે કંપની છે ઇન્ડિયામાં લાર્જેસ્ટ કંપની છે ઇન ટર્મ ઓફ રેવન્યુ એન્ડ ફૂડ પ્રિન્ટ. એ લોકો પાસે ટોટલ 1134 સ્ટોર છે 265 સિટીઝમાં, બરાબર. અને એ લોકોનો ગોલ શું છે, લોંગ ટર્મ ગોલ શું છે કે પ્રોડક્ટ, નવી નવી પ્રોડક્ટ ફૂડની માર્કેટમાં લઈ આવવાનું અને વેલ્યુ કે સસ્તી હોવી જોઈએ. જેમ પ્રોડક્ટ સસ્તી હશે એમ એ લોકોનું રેવન્યુ વધશે, બરાબર છે. હવે તમે જોશો કે એ લોકો ડોમિનોઝમાં ઇન્ડિયામાં હમણાં આ લોકોનું પેજ જોયું હતું, એમાં $100 થી $99 થી પીઝા ચાલુ થાય છે, એટલે બહુ સારું કહેવાય, એનો અફોર્ડેબલ છે. અને એને ત્રીજું કીધું કે કસ્ટમર એક્સપિરિયન્સ, એ બહુ અગત્યની વસ્તુ. જો કસ્ટમર સેટિસ્ફાઈડ હશે, એને લાવશે, ફૂડ ભાવશે, રેસ્ટોરન્ટનું એન્વાયરમેન્ટ ગમશે, એની સર્વિસ ગમશે, તો પાછો રિપીટેડ કસ્ટમર આવશે, બરાબર છે. અને ચોથું કીધું છે ડિજિટલ અને ટેકનોલોજી, એ લોકો ટેકનોલોજીમાં પણ સારું એવું ફંડિંગ એનું છે, એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં નાખે છે. હવે આપણે જોઈ કે જે આ કરંટ પ્રેઝન્ટેશન હતું ને એનું થોડુંક ક્વિક જોઈ લઈએ આપણે કે એમાં એ લોકો શું કહેવા માંગે છે. હવે ઈ સ્લાઇડમાં એમ કહે છે કે 2020ની હાઇલાઇટ્સ બતાવી, અહીંયા તમે જોશો તો 2020માં એ લોકો 130 નવા રેસ્ટોરન્ટ ઓપન કર્યા હતા ઇન્ડિયામાં, બરાબર છે. અને 4.5% સેલ ગ્રોથ ફોર ડોમિનોઝ પીઝા લાઈક ફોર લાઈક. અને બીજું એક વસ્તુ મેં જોયું છે, આ કંપનીને બાંગ્લાદેશ અને શ્રીલંકાની ફ્રેન્ચાઇઝ મળી છે બંનેની, ડોમિનોઝ અને ડંકિન ડોનટની. સો એ લોકો ઈ માર્કેટ, જે નવું કન્ટ્રીનું માર્કેટ છે બાંગ્લાદેશ અને શ્રીલંકાનું, એમાં એ લોકો ઓલરેડી થોડાક સ્ટોર ઓલરેડી ઓપન કરી અને જોયું છે કે કેવો ટ્રેન્ડ છે. અને જાણવા મળ્યું છે કે માર્કેટ પણ બાંગ્લાદેશ અને શ્રીલંકાની જે આ બે ફ્રેન્ચાઇઝ છે એના માટે બહુ સારી છે. તો એ ખાસ બીજો પણ ગ્રોથ છે આ કંપની પાસે. હવે આ ખાસ અગત્યનું છે. હવે આપણે જોયું રાઈટ, હવે ટેકનિકલ એનાલિસિસમાં આપણે શું જોવાનું છે દર વખતે, કે આ કંપની આપણે જે ચેકલિસ્ટ કર્યું હતું, બરાબર છે, કે એ ચેકલિસ્ટમાં આપણે જોવાનું કે કંપનીનું રેવન્યુ એવરી ઇયર ફોર લાસ્ટ 5 to 6 યર અપવર્ડ ટ્રેન્ડમાં જાય છે કે નહીં. હવે તમે જોશો આ 16 થી માંડીને 20નું રેવન્યુ છે, બરાબર. રેવન્યુ જો ટોટલ ગ્રોસ રેવન્યુ આપણે જો ટ્રેન્ડ જો તો ઉપર જ જાય છે, એનો મતલબ સારી કે કંપની ગ્રોથ થાય છે. હવે નેટ પ્રોફિટ અહીંયા જો તો ઓલમોસ્ટ અપ જ છે, શું કામ કે અહીંયા તમે જો 2020માં આ કોવિડના હિસાબે યુનો ડેફિનેટલી પ્રોબ્લેમ થયો હશે, ફાસ્ટ ફૂડ છે યુનો ચેઇન રેસ્ટોરન્ટ ચેઇન છે એટલે એમાં ખાવા પીવાણીમાં
ડેફિનેટલી રેવન્યુમાં ફરક પડ્યો હશે એટલે નેટ પ્રોફિટ થોડો ઓછો થયો છે અહીંયા. અને અર્નિંગ પર શેર તમે જુઓ તો 2020માં 21 ઓલમોસ્ટ 21 રૂપિયા બનાવ્યા હતા, જ્યારે પ્રીવિયસ યરમાં 2019માં ઓલમોસ્ટ 24.5 ડોલર હતા. તો એમાં પણ થોડો ઘટાડો જોવા મળ્યો છે. પણ અગેન એ નંબર જે છે એ કોવિડના હિસાબે થોડાક થયા છે, પણ આપણો મેઇન ગોલ હોવો જોઈએ કે ટોટલ રેવન્યુ વધવું જોઈએ કે જે આ મીટ થાય છે આપણો, બરાબર છે. અને એક આ અગત્યની સ્લાઇડ છે, એમાં શું કીધું છે કે રેસ્ટોરન્ટ ગ્રોથ ક્યારે વધશે, કે જો જેટલા વધુ રેસ્ટોરન્ટ ઇન્ડિયામાં ઓપન કરશે તો એનું ઓટોમેટિક રેવન્યુ પણ વધશે અને બધા નંબર પણ વધશે, બરાબર છે. તમે જોશો 2016 થી 2020 સુધીનો ગ્રાફ છે આમાં. તો અત્યારે તમે જોશો 2020માં એ લોકો પાસે છે 1373 રેસ્ટોરન્ટ છે બધા કમ્બાઈન થઈને, બરાબર છે. અને આ બીજી સ્લાઇડ છે કેટલા સિટીમાં એ લોકો પોતાનું ફૂટપ્રિન્ટ ઓલરેડી છે એમાં, રાઈટ. એમાં જોશો કે અત્યારે 282 સિટીમાં ઓલરેડી એ લોકોના રેસ્ટોરન્ટ ઓપન થઈ ગયેલા છે અને રનિંગ છે. અને બીજી વસ્તુ બહુ સરસ જે મને ગમે છે અને આપને બધાને ખબર છે કે આપણે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પેસિવ ઇન્કમ માટે ડિવિડન્ડ બહુ જરૂરી છે. તો હવે તમે અહીંયા જોયો અને આપણે જે ચેકલિસ્ટમાં કીધું હતું કે કંપની દર વખતે ડિવિડન્ડમાં ઇન્ક્રીઝ કરે છે અને એનો રેકોર્ડ કેવો છે, ડિવિડન્ડ કેટલા વર્ષથી આપે છે, મિનિમમ 5 વર્ષ સુધી આપે ને તો બહુ સારું કહેવાય, બરાબર છે. હવે તમે જુઓ અહીંયા એ લોકો ડિવિડન્ડનો આ ટ્રેક રેકોર્ડ જુઓ 2016 થી 2020 સુધીમાં, અને છેલ્લા 2 વર્ષથી લોકો 18 પછી જો 19માં ઓલમોસ્ટ ડબલ ડિવિડન્ડ કરી નાખ્યું. 2.5 રૂપિયા હતા એમાંથી 5 કરી નાખ્યું અને આ વર્ષે બીજો 1 રૂપિયો વધાર્યો, એટલે એ લોકો ડિવિડન્ડ પેઆઉટમાં પણ ઇન્ક્રીઝ કરે છે, બરાબર છે. એટલે બહુ સારું કહેવાય. અને આમાં એ બતાવ્યું છે નંબર ઓફ એમ્પ્લોય અત્યાર સુધીના 2020માં એ લોકો પાસે 31,500 એમ્પ્લોય છે. તો આ જોયું આપણે એનું થોડુંક એનાલિસિસ કર્યું, બરાબર, ટેકનિકલ થોડુંક નહીં જેવું કર્યું. અને મારા અંદાજ પ્રમાણે આ કંપની બહુ સારી છે અને ફ્યુચરમાં સારો એવો ગ્રોથ આપને આપશે. ગ્રોથની સાથે આપને ડિવિડન્ડ પણ મળે છે કે જે આપણા વિચાર છે એના સાથે અલાઇન થાય છે, બરાબર. ડિવિડન્ડ ઇન્વેસ્ટિંગ અને ગ્રોથ આવી બહુ ઓછી કંપની હોય કે જે બે આપણે સ્ટોકની પ્રાઇઝમાં પણ વધારો જોવા મળે અને ડિવિડન્ડ મળે, ગ્રોથ સાથે ડિવિડન્ડ મળે એવી બહુ ઓછી કંપની હોય. તો આ મને કંપની મારા પ્રમાણે તો બહુ સારી છે અને આપણે ફ્યુચરમાં ખબર પડશે કે નેક્સ્ટ 5 થી 10 વર્ષમાં આપણે કેવો ગ્રોથ આપ્યો છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ હું રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયો તમારા ફ્રેન્ડ ફેમિલી સર્કલમાં શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક આપવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.